We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. विद्यार्थी मित्रों, आज आपने सीखवाना छे मेन्युफेक्चरिंग सीस्टम सब्जेक्ट ना चैप्टर नंबर 6 रिसेंट ट्रेंड विषे। विद्यार्थी मित्रों, आ चैप्टर एडवांस मेन्युफेक्चरिंग सीस्टम में खूब ज अगत्यनो भाग भजवे छे, जे एक एडवांस मिकेनिकल एंजीनियरिंग नो ज एक पार्ट छे। बराबर, चलो आगे वधीए। आ सेशन में आपणे बे टॉपिक कवर करवाना छे। फर्स्ट इज आर्टिफिशियल इंटेलिजेंसी अने सेकंड वन इज रेपिड प्रोटोटाइपिंग, जेने आपणे 3D प्रिंटिंग पण कहीए छीए। बराबर, ध्यानथी जुओ विद्यार्थी मित्रों, आर्टिफिशियल इंटेलिजेंसीनी ऊपर में बे इमेजिस राखवामां आवी छे। एक रोबोट छे जेनी सामे AI लखेलू छे, अने सेकंड छे रोबोट 2.0 मूवीनुं पोस्टर छे। बराबर, ए ज रोबोट के जेमां आर्टिफिशियल इंटेलिजेंसी जनरेट थई जाय छे। બરાબર, ચલો, અને નીચેની ફિગર છે 3D પ્રિન્ટિંગથી બનાવેલ ગિયર અને શાફ્ટ। બરાબર, શાફ્ટ કેવી રીતના બનાવવામાં આવે છે એની ટૂંકમાં દર્શાવેલું છે। સૌપ્રથમ 3D CAD ડિઝાઇન બનાવવામાં આવે છે, એના પછી ડેટાનો પ્રોસેસિંગ કરવામાં આવે છે, એના પછી સ્લાઇસિંગ કરવામાં આવે છે, એના પછી એનું લેયર પ્રોસેસિંગ કરવામાં આવે છે, આ બધું CAD સોફ્ટવેરમાં, અને ત્યારબાદ આપણી પ્રોડક્ટ તૈયાર થાય છે। તો એને આપણે રેપિડ પ્રોટોટાઇપિંગ કહીએ છીએ। આ આજના આપણા ટોપિક છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધશું। ચલો, તો આજના આપણા સેશન આઉટકમ્સ કયા કયા છે? તો પ્રથમ, આજે તમે RP શું છે એ જાણી જશો, અને ત્યારબાદ AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે એ તમે જાણી શકશો। બરાબર, ચલો સૌ પ્રથમ, વોટ ડુ યુ મીન બાય રેપિડ પ્રોટોટાઇપિંગ? રેપિડ પ્રોટોટાઇપિંગ એટલે શું? તો એની ડેફિનેશન હું વાંચી જાઉં અને તમે સમજો એને। રેપિડ પ્રોટોટાઇપિંગ ઇઝ ધ ફાસ્ટ ફેબ્રિકેશન ઓફ ફિઝિકલ પાર્ટ। બરાબર, આ વર્ડ ઉપર ખૂબ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। ફિઝિકલ પાર્ટ, મોડેલ ઓર એસેમ્બલી યુઝિંગ 3D કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન। બરાબર, ધ ક્રિએશન ઓફ ધ પાર્ટ, મોડેલ ઓર એસેમ્બલી ઇઝ યુઝ્યુઅલી કમ્પ્લીટેડ using additive manufacturing or more commonly known as 3D printing। સમજાય વિદ્યાર્થી મિત્રો, કઈ કઈ વસ્તુ આપણે બનાવી શકીએ છીએ રેપિડ પ્રોટોટાઇપિંગ થી? કોઈ પણ ફિઝિકલ પાર્ટ બનાવી શકીએ છીએ, કોઈનું કોઈ મિકેનિઝમનું મોડેલ બનાવી શકીએ છીએ, અથવા તો કોઈક મોડેલનું એસેમ્બલી બનાવી શકીએ છીએ। આના માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? સૌથી પહેલા CAD સોફ્ટવેરની જરૂર પડશે, જેનામાં આપણે ડિઝાઇન કરશું, સ્લાઇસિંગ કરશું। બરાબર છે, એનાથી આપણે એનો પાર્ટ બનાવીશું, પછી એને એસેમ્બલી કરશું। ઓકે, અને બીજી એના પછી કઈ વસ્તુ જરૂરી છે? એડિક્ટિવ મેન્યુફેક્ચરિંગની। બરાબર, જેના વિશે આગળ આપણે જાણશું। જમણી બાજુ એક ફિગર મેં ડ્રો કરેલી છે, બનાવેલી છે। બરાબર છે, એક સેની ઇમેજ છે, એ છે આપણા રામ લક્ષ્મણ સીતાની। બરાબર છે, તો આ ફિગર, આ ઇમેજ જે બતાવેલું છે, 3D મોડલ બનાવેલું છે, એ રેપિડ પ્રોટોટાઇપિંગથી બનાવવામાં આવેલું છે, એ 3D પ્રિન્ટિંગનો જ એક ભાગ છે। બરાબર, ચલો આગળ વધીએ। વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેપિડ પ્રોટોટાઇપિંગ? રેપિડ પ્રોટોટાઇપિંગના અલગ અલગ કઈ કઈ પ્રકારના આવે છે? બરાબર, તો આ નામ ખાસ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામમાં ઘણી વાર પૂછાયેલું છે। બરાબર, ફર્સ્ટ સ્ટીરિયોલિથોગ્રાફી, જેને આપણે શોર્ટમાં SLA તરીકે જાણીએ છીએ। સિલેક્ટિવ લેઝર સિન્ટેરિંગ, જેને શોર્ટમાં આપણે SLS તરીકે જાણીએ છીએ। થર્ડ, ફ્યુઝ ડિપોઝિશન મોડલિંગ, જેને શોર્ટમાં આપણે FDM તરીકે જાણીએ છીએ। ફોર્થ, સિલેક્ટિવ લેઝર મેલ્ટિંગ, જેને શોર્ટમાં SLM અથવા તો પાવડર બેડ ફ્યુઝન તરીકે આપણે જાણીએ છીએ। પાંચમું, લેમિનેટેડ ઓબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ, જેને શોર્ટમાં LOM અથવા LOM તરીકે આપણે જાણીએ છીએ।
અને સિક્સ વન ઇઝ ડિજિટલ લાઇટ પ્રોસેસિંગ, જેને શોર્ટમાં આપણે ડીએલપી તરીકે પણ જાણીએ છીએ. બરાબર છે? તો આપણે અગત્યના જેટલા બી પ્રકારના રેપિડ પ્રોટોટાઇપિંગ મેથડો છે એના લિસ્ટ વિશે જાણ્યું. હવે એના વિશે આપણે થોડુંક વધારે જાણશું. ફર્સ્ટ સ્ટીરિયોલિથોગ્રાફી, જેને આપણે એસએલએ તરીકે જાણીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક ફિગર જમણી બાજુ ખૂણામાં તમને દેખાય છે ઉપરની સાઈડ, ધ્યાનથી જુઓ. એ ઇમેજ શેની છે કોઈ કહેશે મને? જો ના સમજાતી હોય તો તમારી સ્ક્રીનને તમે રિવર્સ કરી શકો છો, તો તમને તરત ખબર પડી જશે કે આ ફિગર, આ ઇમેજ એ એફિલ ટાવરની છે. બરાબર, આ એફિલ ટાવરનું મોડલ એ 3D પ્રિન્ટિંગ મશીનથી બનાવવામાં આવેલું છે, એસએલએ મેથડથી બનાવવામાં આવેલું છે, જે નીચે એના નીચે જ એ પ્રોસેસ બનાવવા બતાવવામાં આવી છે, રિયલ ટાઈમ પ્રોસેસ. બરાબર, જે એકચ્યુઅલીમાં કઈ રીતના આ પ્રોસેસ થાય છે એ બતાવવામાં આવેલું છે. બરાબર, અને ડાબી બાજુ ઉપરની જે ફિગર આપેલી છે એનો બેઝિક ડાયાગ્રામ છે. બરાબર, ડાયાગ્રામમાં કઈ કઈ વસ્તુ આવશે? સ્કેનિંગ સિસ્ટમ, જે સ્કેન કરશે. બરાબર, રોકેટર બ્લાઇન્ડ, લિક્વિડ પ્રોટોટાઇપિંગ રેઝિન અને પ્લેટફોર્મ, જે ઉપર નીચે થશે. બરાબર છે? ઓકે, ચલો. તો આ સ્ટીરિયોલિથોગ્રાફી કોને કહેવાય અને એ ક્યારે યુઝ થાય છે? તો દિસ ફાસ્ટ એન્ડ એફોર્ડેબલ ટેકનિક વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ મેથડ ઓફ કોમર્શિયલ 3D પ્રિન્ટિંગ. બરાબર છે, આ સૌથી પ્રથમ, સૌથી પહેલા શોધાયેલી 3D પ્રિન્ટિંગ મેથડ છે, જે ઘણી ફાસ્ટ હતી અને અફોર્ડેબલ, એટલે કે વ્યાજબી પણ હતી, કિંમત પણ, ખર્ચો પણ ઓછો થતો હતો કમ્પેરેટિવ ટુ બીજી 3D પ્રિન્ટિંગ મેથડથી. બરાબર, ઇટ યુઝિઝ અ બાથ ઓફ ફોટો સેન્સિટિવ લિક્વિડ વિચ ઇઝ સોલિડિફાઈડ લેયર બાય લેયર યુઝિંગ કોમ્પ્યુટર કંટ્રોલ અલ્ટ્રા વાયોલેટ લાઇટ. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના આપણે ઝેરોક્સ મશીનમાંથી પ્રિન્ટ કાઢીએ છીએ, તો એ પ્રિન્ટ આપણે કઈ રીતના કહીએ છીએ? એને 2D પ્રિન્ટ કહેવાય. એ 2D પ્રિન્ટ હોય છે. બરાબર, 3D પ્રિન્ટિંગ એટલે શું? કે આખો ને આખો પ્રોડક્ટ આપણી સામે બનતો નજર આવે છે. એક આપણે કોમ્પ્યુટરમાં ડિઝાઇન મૂકીએ છીએ, પ્રોગ્રામ મૂકીએ છીએ, અને જે મેથડ છે ફોટો સેન્સિટિવ લિક્વિડનો ઉપયોગ કરીને, રેઝિનનો ઉપયોગ કરીને, પ્લાસ્ટિકના નાના નાના રેઝિનનો ઉપયોગ કરીને આપણે આ 3D પ્રિન્ટિંગ, 3D મોડલ બનાવી શકીએ છીએ. આખો ને આખો આપણી સામે તૈયાર થઈ જાય છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટોપિક છે આપણો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કોને કહેવાય? ચલો, એક ફિગર આપેલી છે નીચે, કોઈ કહેશે એ કોણ છે? એ છે સોફિયા, વર્લ્ડ ફર્સ્ટ હ્યુમનોઇડ રોબોટ. બરાબર, એ સોફિયાને કોઈક એક દેશનું નાગરિકત્વ પણ આપવામાં આવ્યું છે, સિટીઝનશીપ પણ આપવામાં આવી છે. તમારે મને કહેવાની છે કે કયા દેશે સોફિયા રોબોટને પ્રથમવાર પ્રથમ નાગરિકત્વ આપેલું છે? કોઈ પણ રોબોટને નાગરિકત્વમાં આપવામાં આવ્યું હોય એવો પ્રથમ દેશ બનેલો છે. બરાબર, તો થોડીક વાર વિચારી રાખો, એનો આન્સર હું નેક્સ્ટ સ્લાઇડમાં આપીશ તમને. બરાબર, તો સૌથી પહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે શું? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ઇઝ ધી એબિલિટી ઓફ કોમ્પ્યુટર પ્રોગ્રામ ઓર અ મશીન ટુ થિંક એન્ડ લર્ન. વિચારવું અને શીખવું. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ શબ્દો, વિચારવું અને શીખવું. ઇટ ઇઝ ઓલ્સો ફિલ્ડ ઓફ સ્ટડી વિચ ટ્રાઇઝ ટુ મેક અ કોમ્પ્યુટર સ્માર્ટ. દે વર્ક ઓન ધેર ઓન વિધાઉટ બીંગ એન્કોડેડ વિથ કમાન્ડ્સ. બરાબર, એ જાતે જ પોતાની રીતના નિર્ણય લઈ શકે, પોતાની જે રીતના એનું સોલ્યુશન લાવી શકે અને વિચારી શકે, શીખી શકે એવા પ્રકારના ઇન્ટેલિજન્સ અથવા કોમ્પ્યુટર પ્રોગ્રામને અથવા મશીનને એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કહેવામાં આવે છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? શોર્ટ અને સ્વીટમાં મેં તમને સમજાવ્યું છે કે એઆઈ એટલે શું. ચલો આગળ વધીએ આપણે. તો સોફિયા વિશે થોડીક આપણે ઇન્ટરેસ્ટિંગ માહિતી મેળવી લઈએ. ઓન ઓક્ટોબર 11, 2017, સોફિયા વોઝ ઇન્ટ્રોડ્યુસ ટુ ધ યુનાઇટેડ નેશન વિથ અ બ્રીફ કન્વર્સેશન વિથ ધ યુનાઇટેડ નેશન ડેપ્યુટી સેક્રેટરી જનરલ અમીના જે મોહમ્મદ ઓન ઓક્ટોબર 25 એટ ધ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ સમિટ ઇન રિયાદ. ધ રોબોટ વોઝ ગ્રાન્ટેડ સાઉદી અરેબિયન સિટીઝનશીપ, બિકમિંગ ધ ફર્સ્ટ રોબોટ એવર ટુ હેવ અ નેશનાલિટી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી, સાઉદી અરેબિયા એ એવો દેશ બન્યો છે કે જેને સૌથી પ્રથમ
કોઈ રોબોટને સિટીઝનશીપ આપ્યો. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, કે કોઈ રોબોટને જ્યારે સિટીઝનશીપ આપવામાં આવતી હોય છે ત્યારે બહુ મોટી વાત થઈ શકે છે. એ એઝ ઇક્વલ ટુ હ્યુમન થઈ શકે, થઈ ગયું હોય ત્યારે આવું કરવામાં આવે છે. અને હ્યુમન સૌથી પહેલાં એને ઇન્ટેલિજન્સ માટે જ જાણીતા છે, તો એ જ ઇન્ટેલિજન્સી જો રોબોટમાં મૂકવામાં આવે, બરાબર, એવો પ્રયાસ આ સોફિયા નામના રોબોટમાં કરવામાં આવ્યો છે. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. ઓકે, આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક એટલે શું? બરાબર, ખૂબ જ અગત્યનો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક. બે ફિગર તમે સામે જોઈ શકો છો. એક છે જમણી બાજુ બ્લુ કલરમાં હ્યુમન ન્યુરલ નેટવર્ક, અને ડાબી બાજુ છે કોમ્પ્યુટર ન્યુરલ નેટવર્ક, જેને આપણે ANN અથવા આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક કહીએ છીએ. હ્યુમન ન્યુરલ નેટવર્ક એટલે શું? હ્યુમન ન્યુરલ નેટવર્ક એટલે આપણા મગજમાં આવેલા તાંતણાઓના જથ્થાને હ્યુમન ન્યુરલ નેટવર્ક કહેવામાં આવે છે, અથવા જાળવું તાંતણા જે પણ તમે કહી શકો, જેમાં આપણા વર્ષોના વિચારો, વર્ષોની ઇમેજીસ સ્ટોર થયેલી હોય. જ્યારે આપણો જન્મ થયો હોય એના પછી આપણે વિચારવાનું શરૂ કર્યું હોય, જોવાનું શરૂ કર્યું હોય. સૌ પ્રથમ જ્યારે કોઈ, જ્યારે આપણે નાના બાળક હતા અને ત્યારે આપણને કોઈ બિલાડી સામે જોવા મળે, અને સૌથી પહેલાં કોઈ આપણને કહે છે કે આને આપણે બિલાડી, CAT, કેટ તરીકે ઓળખીએ છીએ, આને કહેવાય કેટ. બરાબર, તો એક ઇમેજ બનશે બિલાડીની આપણા દિમાગમાં, અને એને આપણે કેટ તરીકે જાણશું. તો એ જે ઇમેજ સ્ટોર થઈ છે એ બધું જ એક ન્યુરોન્સમાં સ્ટોર થશે આપણા દિમાગમાં. બરાબર, અને બધા ન્યુરોન ભેગા થઈને એક ન્યુરલ નેટવર્ક બનાવશે, જે આપણે અત્યાર સુધીમાં જેટલું બી જોયું હોય, સમજ્યા હોય, એ બધું જ સ્ટોર થયેલું હોય છે. બરાબર, તો આ જ રીતના એક નેટવર્ક આપણે આર્ટિફિશિયલી બનાવવાની ટ્રાય કરી છે. બરાબર, જે આપણે રોબોટ અથવા તો કોઈ મશીનમાં ઇનપુટ કરી શકીએ. બરાબર, તો એ આપણે જોઈએ કેવી રીતના કામ કરે છે. આપણે ધારો કે ઘણા બધા ઇનપુટ્સ છે, એમાં ઘણા બધા આઉટપુટ્સ આવે. બરાબર છે, તમને એવું કે તમારી સામે એક ઇમેજ મૂકવામાં આવશે 5-6 પ્રાણીની, અને તમને કહેવામાં આવશે કે આમાંથી કેટ કઈ છે. બરાબર, તો તમે આરામથી જવાબ આપી શકશો તમારા ભૂતકાળના એક્સપિરિયન્સ પ્રમાણે, સમજણ પ્રમાણે. બરાબર, તો એવી જ રીતના ઇનપુટ 1-2 એવી રીતના ઘણા બધા ઇનપુટ હોય, પણ આઉટપુટ આપણો 1 આવે છે. બરાબર, હિડન લેયર શું કર્યું, કમ્પેર કરે છે કે આને કેટ કહીશું આપણે, આને ઘોડો કહીશું, આને હાથી કહીશું. બરાબર છે. ચલો, તો આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક વિશે થોડું જાણી લઈએ આપણે. આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક ઓર કનેક્શન ઇઝ સિસ્ટમ આર કોમ્પ્યુટિંગ સિસ્ટમ વેગ્યુલી ઇન્સ્પાયર્ડ બાય બાયોલોજિકલ ન્યુરલ નેટવર્ક દેટ કન્સિસ્ટિંગ એનિમલ બ્રેન. એનિમલ બ્રેન એટલે આપણે પણ એનિમલ બ્રેન જ, એનિમલ જ કહેવાઈએ. બરાબર છે, સચ સિસ્ટમ લર્ન ટુ પરફોર્મ ટાસ્ક બાય કન્સિડરિંગ એક્ઝામ્પલ. બરાબર, શીખે છે કેવી રીતના, એક્ઝામ્પલ્સ, જનરલી વિધાઉટ બીંગ પ્રોગ્રામ વિથ ટાસ્ક સ્પેસિફાઇડ રૂલ્સ. ફોર એક્ઝામ્પલ, ઇન ઇમેજ રેકગ્નાઇઝેશન તે માઇટ લર્ન ટુ આઇડેન્ટિફાય ઇમેજ દેટ કન્ટેન્સ કેટ બાય એનાલાઇઝિંગ એક્ઝામ્પલ ઇમેજ દેટ હેવ બીન મેન્યુઅલી લેબલ્ડ એઝ અ કેટ ઓર નો કેટ. બરાબર, અત્યારે જ આપણે એક બિલાડીની વાત કરી, એ જ વાત અહીં કરવામાં આવી રહી છે. એન્ડ યુઝિંગ ધ રિઝલ્ટ ટુ આઇડેન્ટિફાય કેટ ઇન અધર ઇમેજીસ. દે ડુ ધીસ વિધાઉટ એની પ્રાયર નોલેજ ઓફ કેટ. ફોર એક્ઝામ્પલ, ધેટ દે હેવ ફર, ટેલ્સ, વિસ્કર, કેટ લાઇક ફેસીસ. ઇન્સ્ટેડ દે ઓટોમેટિકલી જનરેટ આઇડેન્ટિફાય કેરેક્ટરિસ્ટિક્સ ફ્રોમ ધ એક્ઝામ્પલ દેટ દે પઝેસ્ડ. બરાબર, સમજાયું વિદ્યાર્થી મિત્રો? આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક કોને કહેવાય? હ્યુમન ન્યુરલ નેટવર્ક જેવું બનાવવાની આપણે ટ્રાય કરી રહ્યા છીએ. બરાબર, એને આપણે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક કહીશું. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ જે ક્વેશ્ચન છે એ GTU માં ઘણી વાર પૂછવામાં આવેલા છે, અને આ ચેપ્ટરના મોસ્ટ IMP ક્વેશ્ચન પણ કહેવામાં આવે છે. બરાબર, તો એ ક્વેશ્ચન વિશે આપણે માહિતી મેળવી લઈએ. કયા કયા ક્વેશ્ચન છે? રાઇટ શોર્ટ નોટ ઓન રેપિડ પ્રોટોટાઇપિંગ. તો રેપિડ પ્રોટોટાઇપિંગ વિશે તમને હવે શોર્ટ નોટ લખતા આવડશે. વેરી ગુડ. સેકન્ડ ક્વેશ્ચન છે, ગીવ એપ્લિકેશન ઓફ 3D લેઝર સ્કેનર. હવે 3D લેઝર સ્કેનર કોને કહેવાય અને એની માહિતી આપણને મળી છે. વેરી ગુડ. થર્ડ છે, રાઇટ ધ એપ્લિકેશન એરિયા ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. હા,
ખૂબ અગત્યનો ક્વેશ્ચન. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ કઈ જગ્યાએ આપણે એપ્લાય કરી શકીએ, બરાબર? જેમ કે મિલિટરીમાં, બરાબર છે? અત્યારે તમે ઘણી જગ્યાએ જોયું હશે કે ઘણા જગ્યાએ બોમ્બ શોધવામાં પણ નાના નાના રોબોટ્સની જરૂર પડે છે. રોબોટને આગળ મૂકવામાં આવે છે જેથી કરીને કોઈ માનવ હાનિ ન થાય, બરાબર? પછી છે સ્પેસ ટેકનોલોજીમાં, સ્પેસમાં આપણે કોઈ રોબોટ્સને મોકલી શકીએ છીએ, બરાબર છે? પછી મેડિકલ સાયન્સમાં ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર? એવા ઘણા બધા ક્ષેત્રો છે જેમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ઉપયોગ કરી શકીએ છીએ. આગળ તમે મને જણાવજો, બરાબર છે? ઓકે, ફોર્થ ઇઝ, વોટ આર ધ એપ્લિકેશન ઓફ રેપિડ પ્રોટોટાઈપિંગ, આરપી, રેપિડ પ્રોટોટાઈપિંગ અથવા 3D પ્રિન્ટિંગના કયા કયા એપ્લિકેશન છે? આપણે શીખ્યા ને કે કોઈ મોડેલ બનાવવું હોય, કોઈ પાર્ટ બનાવ્યો હોય, કોઈ એસેમ્બલી બનાવવું હોય, કે કોઈ જલ્દીમાં જલ્દી આપણે રેપિડ પ્રોટોટાઈપ, ફટાફટ એક પ્રોટોટાઈપ બનાવવું હોય, બરાબર છે? મારે કોઈ પ્રોડક્ટ વેચવી છે પણ એનું કોઈ મોડેલ અવેલેબલ નથી, મારે ગિયર વેચવું છે પણ એનું મોડેલ અવેલેબલ નથી, મારી જોડે ડિઝાઇન છે, તો હું કસ્ટમરને એક ફટાફટ એક પ્રોટોટાઈપ બનાવીને એને બતાવીશ કે આવી રીતના અમારું ગિયર બનશે અને એના પછી એના ઓર્ડર લેવામાં આવશે, બરાબર? ફાસ્ટ પ્રોટોટાઈપિંગ બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે. ઓકે, ચલો, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ સેશન માણવા માટે.